ડિફરન્ટ એક્ઝામ્પલ અહીંયા થોડો સમજવાનો ટ્રાય કરીશું કે જ્યારે જો પૃથ્વીની સપાટીથી અંદરની તરફ હોય, પૃથ્વીનાથી સપાટીથી અંદરની તરફ જ્યારે સ્મોલ આર આપણે લેવામાં આવશે, તો એ વખતે સ્થિતિમાનનું ઇક્વેશન આપણે આગળ ધ્યાન ઉપર લીધું હતું, એ ફરી રિવાઇઝ કરું છું. -2gm ડિવાઇડેડ બાય 2r³ 3r² -r² હશે. તો જ્યારે સ્થિતિ ઉર્જા શોધવાની આવે તો સ્થિતિમાનનો યુઝ કરી સ્થિતિ ઉર્જા ફાઇન્ડ કરીએ કે જે યુ બરાબર 5 × m મળશે. ઓકે, હવે એક એક્ઝામ્પલ એનો ઉપયોગ કરીને આપણે એ કેલ્ક્યુલેશનમાં લેવાનું છે કે એક ટનલ બનાવેલી છે જે પૃથ્વીની સપાટીથી r/2 ડિસ્ટન્સ ઉપર છે. હવે કોઈ પદાર્થ અહીંયા મૂકી દઈએ અને એને અહીંથી અનંત અંતર સુધી લઈ જવું હોય તો એના માટે નિષ્ક્રમણ ઝડપ કેટલી હશે? તો અહીંયા એની પાસે ટોટલ એનર્જી કેટલી છે એ ફાઇન્ડ કરી એને બરાબર ગતિ ઉર્જા કરી નાખીએ છીએ. તો અહીંયા સમજો, આ પોઈન્ટ ઉપર ઈ બરાબર લખીએ તો કે પ્લસ યુ આવશે. હવે અહીંયા સ્થિર હશે એટલા માટે એની ગતિ ઉર્જા 0 લઈ લઈએ છીએ. તો ઈ બરાબર લખીએ તો કે તો 0 થશે પણ યુ છે એ રહેશે આપણને. તો યુ કેટલી હશે? તો યુ આપણે 5 × m આધારિત લઈ શકીએ કારણ કે ઇનસાઇડ પોઈન્ટ ઉપર છે. તો અહીંયા હું લખી દઉં છું, m રહેશે માઇનસ જી કેપિટલ m, પૃથ્વીનું દળ m ઈ લઈ લઈએ છીએ, ડિવાઇડેડ બાય 2r³. અહીંયા 3r² માઇનસ સ્મોલ આર. હવે સ્મોલ આર થશે r/2 ડિસ્ટન્સ છે, તો આપણે અહીંયા લખી શકીએ છીએ r² / 4. આ આપણને જે પણ મળશે એ શું મળી જશે? ટોટલ એનર્જી મળશે, જે આપણે અહીંયા ચેક કરી લઈએ તો ઈ બરાબર અહીંયા લખું છું માઇનસ જી એમ ઈ એમ ડિવાઇડેડ બાય 2r³. અહીંયા લઈએ તો આપણે લસા લઈ લેશો તો 12 આવશે, 12 ઓછા 1 એટલે 11 થઈ જશે, 11 r² ડિવાઇડેડ બાય 4 રહેશે. આ આપણને એક રિલેશન અહીંયા મળી જશે, જેને બીજા શબ્દોમાં અહીંયા જોઈએ તો r³માંથી r² કેન્સલ કરી નાખીએ તો આનું રિલેશન્સમાં આપણને રહેશે માઇનસ જી એમ ઈ એમ રહેશે ડિવાઇડેડ બાય r રહેશે ઇન્ટુ અહીંયા જોઈએ તો 11/8 હશે. આ આપણને ટોટલ એનર્જી મળી ગઈ. હવે આ જ ટોટલ એનર્જી જે છે એને બાઇન્ડિંગ એનર્જીમાં કન્વર્ટ કરીએ અને એના બરાબર 1/2 mv² લખી દઈએ તો એ આપણને નિષ્ક્રમણ ઝડપ આપી દેશે. હવે બાઇન્ડિંગ એનર્જી કેટલી આવશે? તો આના આ જ પણકે કેટલી આવશે? પ્લસમાં આવશે. તો 11/8 gme/re થશે. આ gme/m/re થશે, એમાંથી m શું થઈ જશે? ઓલરેડી કેન્સલ થશે, 2 કેન્સલ થશે. તો નિષ્ક્રમણ ઝડપ આવશે એ આપણને લખવા જઈએ તો રૂટમાં આવશે, 11/4 થઈ જશે કારણ કે 2 કેન્સલ થશે, 11/4 gme/re રહેશે. ઓકે, અહીંયા એક તીવ્રતાનો એક એક્ઝામ્પલ અહીંયા સમજી લઈએ કે ઈ બરાબર k/x^n આપેલા છે જેને ગુરુત્વીય તીવ્રતા કહેલી છે. હવે એમાં કહ્યું છે કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર પોટેન્શિયલ જો 0 હોય સ્થિતિમાન, તો આ ડિસ્ટન્સ ઉપર સ્થિતિમાન કેટલું? તો આના માટે આપણે 12th અંદર જે ગુરુત્વાકર્ષણનો યુઝ આવતો, સોરી પોટેન્શિયલનો યુઝ આવતો હતો 2nd ચેપ્ટરમાં સેમ 3માં, તો એનો જ અહીંયા આપણે યુઝ કરીને પોટેન્શિયલ ફાઇન્ડ કરીએ છીએ. તો અહીંયા dφના બદલે v પણ લખી શકીએ છીએ, સમજાવો, પોટેન્શિયલને v વડે બતાવીએ છીએ. તો અહીંયા dv બરાબર ઇક્વેશન થતું માઇનસ e(dr). તો સેમ એનો યુઝ કરીશું, બંને બાજુ ઇન્ટિગ્રેટ કરી નાખીએ. તો ઇન્ટિગ્રેટ કરીશું તો અહીંયા dyના vના બદલે ચલો dφ લખી દેશો તો એ ચાલી જશે. તો અહીંયા હું લખું છું 1 છે, 1નું સંકલન થઈ જશે φ, લિમિટ આવશે, ચલો આખું સ્ટેપ ઓરિજિનલ સેટ કરીને પછી લખીએ છીએ, લિમિટ આની લખી દઈએ 0 થી φ સુધી જે આપણે ફાઇન્ડ કરવી છે, આની લિમિટ લખીશું r થી 0 છે તો ઇન્ફાઇનાઇટથી r સુધીની. ઓકે, આ એક એની લિમિટ આવી જશે. હવે અંદર કિંમત મૂકીએ તો 1 × dφ 0 થી φ બરાબર માઇનસ ઇન્ફાઇનાઇટ 2r, ઈના બદલે લખી દઉં k/x³ છે તો આપણે ઇન્ટિગ્રેટમાં આ drના બદલે લખી દઈશું dx. તો k/ અહીંયા લખી દઉં છું x³ × dx લખું છું. હવે આગળની કેલ્ક્યુલેશન છે, એમાં 1નું સંકલન થઈ જશે φ, અહીંયા આપણે લિમિટ લખીએ 0 થી φ ઇઝ ઇક્વલ ટુ માઇનસ k, બહાર કાઢી નાખીએ
वन अपॉन एक्स नी एन सॉरी एक्स नी एन घात छे अने एक्स नी एन घात होय ऊपर जशे तो ये आपणे लखी शकीए एक्स नी माइनस एन एक्स नी माइनस होय संकलन में थशे माइनस एन प्लस वन नीचे पण आवशे माइनस एन प्लस वन अने लिमिट एडजस्ट करीए के इन्फाइनेट टू आर ओके आ वेल्यू फाइंड करी अहीं आपणने मळशे फाइव माइनस जीरो जे फाइव लखी शकीए माइनस के राखीए साइड पर હવે લિમિટ મૂકીએ એકવાર એક્સના બદલે આર મૂકીશું તો આર મૂકી દઈએ તો થશે આર રેસ ટુ માઇનસ એન પ્લસ વન નીચે પણ વન માઇનસ એન લખી દઉં છું અથવા ઉપર પણ આપણે સમજી લો કે વન માઇનસ એન એડજસ્ટ કરી લીધું છે હવે માઇનસ કરી એક્સ રેસ ટુ ઇન્ફાઇનાઇટ કરીએ જે ઝીરો મળી જશે એનો કોઈ મતલબ નથી એટલે આપણે એનું સીધું રિલેશન ઝીરો લખી દીધું છે ઓકે આ ફાઈ બરાબર હવે ચેક કરવા જઈએ તો કે માઇનસ થશે અને નીચે અથવા ચલો માઇનસ એન્ટર અંદર એન્ટર કરી નાખીએ તો એન માઇનસ વન રહેશે અને એક્સને પણ સમજો નીચે લઈ જઈએ તો આર રેસ ટુ એન માઇનસ વન આવશે સ્થિતિમાનનું એક ઇક્વેશન મળી જશે એક આપણે સ્થિતિમાનનો એક એક્ઝામ્પલ લીધો છે એમાં અહીંયા કહ્યું છે કેપિટલ એમ સ્મોલ એમ બે વચ્ચેનું ડિસ્ટન્સ ડી છે એવો એક પોઈન્ટ ફાઇન્ડ કરવાનો છે કે જ્યાં સ્થિતિ ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર શૂન્ય હોય એ જ પોઈન્ટ ઉપર આપણે સ્થિતિમાન ફાઇન્ડ કરીએ છીએ તો સમજી લઈએ કે અહીંયા એક્સ ડિસ્ટન્સ પર ક્ષેત્ર શૂન્ય હશે તો આ ડિસ્ટન્સ થશે ડી માઇનસ એક્સ અહીંયા ક્ષેત્ર શૂન્ય હોય તો આપણે ચલો જી વન ઇઝ ઇક્વલ ટુ જી ટુ કમ્પેર કરી નાખીએ જી વન જી ટુ કમ્પેર કરીએ તો અહીંયા રિલેશન્સ આવશે જી કેપિટલ એમ ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે જી સ્મોલ એમ ડિવાઇડેડ બાય ડી માઇનસ એક્સનો હોલ સ્ક્વેર આમાંથી જી કેન્સલ કરી નાખીએ તો બંને બાજુ રૂટ લઈ લઈશું તો અહીંયા થશે તો રૂટ કેપિટલ એમ ડિવાઇડેડ બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ સ્મોલ એમ ડિવાઇડેડ બાય ડી માઇનસ એક્સ અને ક્રોસમાં મલ્ટિપ્લિકેશન કરીએ તો ડી માઇનસ એક્સ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ એમ ડિવાઇડેડ બાય રૂટ કેપિટલ એમ આમાંથી આપણે એક્સને ફાઇન્ડ કરવો છે તો એક્સને ફાઇન્ડ કરવા માટે ઉપર યોગ કરી નાખીએ તો યોગ કરીશું એટલે અહીંયા ડી રહેશે ડિવાઇડેડ બાય એક્સ રહેશે અને અહીંયા આવશે રૂટ એમ પ્લસ રૂટ કેપિટલ એમ ડિવાઇડેડ બાય રૂટ કેપિટલ એમ થશે એક્સને સબ્જેક્ટ બનાવી દઈએ એક્સ બરાબર આપણને જે મળશે તો ડી ઇન્ટુ રૂટ એમ ડિવાઇડેડ બાય રૂટ કેપિટલ એમ પ્લસ રૂટ સ્મોલ એમ આ એક્સ બરાબર મળશે તો ડી માઇનસ એક્સ કેટલો હશે જે જોઈને પણ સમજી શકીએ છીએ કે ડી આવશે અહીંયા થશે રૂટ એ સ્મોલ એમ થઈ જશે જે કેપિટલના બદલે અને અહીંયા રૂટ કેપિટલ એમ પ્લસ રૂટ થશે સ્મોલ એમ આ ડી માઇનસ એક્સ થઈ ગયા હવે જે આપણી આકૃતિ થશે એમાં આ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ ફાઇન્ડ કરવું છે તો પોટેન્શિયલ ફાઈ બરાબર આવશે ફાઈ વન પ્લસ ફાઈ ટુ કારણ કે પોટેન્શિયલ એક અદિશ રાશિ છે એને સદિશા ના હોય એટલે એને સીધો જ સરવાળો કરી શકે છે ઓકે ફાઈનું ઇક્વેશન્સ થશે માઇનસ જી એમ માઇનસ જી એમ ડિવાઇડેડ બાય એક્સ અને અહીંયા આવશે માઇનસ જી સ્મોલ એમ ડિવાઇડેડ બાય ડી માઇનસ એક્સ કે બેની વેલ્યુ આપણે ચેક કરી મૂકીએ અહીંયા તો માઇનસ જી એમ રાખીએ છીએ એક્સના બદલે લખીએ તો અહીંયા થશે ડી રૂટ એમ રૂટ કેપિટલ એમ અને ઉપર જતું રહેશે રૂટ કેપિટલ એમ પ્લસ રૂટ સ્મોલ એમ માઇનસ જી ઇન્ટુ સ્મોલ એમ રાખીએ છીએ અને ડી માઇનસ એક્સની વેલ્યુ લખીએ તો એમાં થશે ડી ઇન્ટુ રૂટ સ્મોલ એમ ઉપર જશે રૂટ કેપિટલ એમ પ્લસ રૂટ સ્મોલ એમ આમાં તમને જોઈને અંદાજ આવી છે કે ઉપર રૂટ એમ રહેશે અહીંયા પણ રૂટ એમ રહેશે હવે એમાં આપણે કોમન કાર્ડ નાખીએ માઇનસ કોમન નીકળશે અને ડી પણ કોમન નીકળશે અથવા એક સ્ટેપ વધારે થશે એ રીતે લખી કાઢું છું તો અહીંયા સમજી લો માઇનસ જી રૂટ કેપિટલ એમ અહીંયા રૂટ એમ પ્લસ રૂટ સ્મોલ એમ ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ ડી માઇનસ જી રૂટ સ્મોલ એમ રૂટ કેપિટલ એમ પ્લસ રૂટ સ્મોલ એમ ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ ડી આ વી બરાબર મળશે હવે આમાંથી
ફાઈ બરાબર આપણે લખીએ તો ફાઈ બરાબર જી અપોન ડી, અને આ સ્ટેપ એ કોમન નીકળશે, તો કૌંસમાં રહેશે રૂટ એમ પ્લસ રૂટ સ્મોલ એમ, જે આપણે એક ફરી એક સાઈડ કરી નાખીએ તો માઇનસ જી કોમન નીકળ્યું છે અને ડી કોમન નીકળશે અને રૂટ કેપિટલ એમ પ્લસ રૂટ સ્મોલ એમ નીકળશે, તો કૌંસમાં પણ એ જ રહેશે રૂટ કેપિટલ એમ પ્લસ રૂટ સ્મોલ એમ. બંનેનું મલ્ટિપ્લિકેશન કરી લો તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ થશે માઇનસ જી અપોન ડી રૂટ કેપિટલ એમ પ્લસ રૂટ સ્મોલ એમનો હોલ સ્ક્વેર. થોડાક ડિફરન્ટ એક્ઝામ્પલ પણ અમુક સમજવા જરૂરી, જે આપણે વર્કબુકમાં લગભગ આ આપેલો છે. ઓકે, નેક્સ્ટ ટોપિક આવશે ઉપગ્રહનું, તો ઉપગ્રહમાં આપણે સમજવાનું ટ્રાય કરીએ તો મોટાભાગે આપણને ખ્યાલ હશે કુદરતી કૃત્રિમ ઉપગ્રહ. હું કૃત્રિમમાં બી બે ટાઈપ્સ આપણે સમજી લઈએ કે જેની અંદર એક આવશે કે ભૂસ્થિર ઉપગ્રહ, બીજા ધ્રુવીય ઉપગ્રહ આવે છે. હવે ભૂસ્થિર ઉપગ્રહ છે એ વિષુવવૃત્તીય સમતલમાં ફરતા હોય છે, જે પૃથ્વીની સપાટી પરથી જોતા સ્થિર લાગશે. સ્થિર એટલા માટે લાગે છે કારણ કે એમનો આવર્તકાળ પૃથ્વીનો આવર્તકાળ સરખો હોય છે, જે રીતે પૃથ્વી ફરે છે એની સાથે સાથે એ પણ ફરતા હોય, એટલે પૃથ્વીની સપાટી પરથી જોતા સ્થિર લાગશે. બીજી વસ્તુ અહીંયા સમજીએ કે આ ભૂસ્થિર ઉપગ્રહ છે કેટલી ઊંચાઈએ મૂકવામાં આવે છે, તો ભૂસ્થિર ઉપગ્રહ 35,860 કિલોમીટરની ઊંચાઈએ મૂકીએ છીએ, તો કેન્દ્રથી અંતર ગણીએ તો 42,860 કિલોમીટરનું એનું અંતર જોવા મળે છે. વિષુવવૃત્તીય સમતલમાં એ ભ્રમણ કરતા હોય છે. એનો ઉપયોગ કઈ જગ્યાએ હોય છે, તો મોટાભાગનો સિમ્પલ ઉપયોગ છે કે જે કોમ્યુનિકેશનમાં એનો સૌથી વધુ ઉપયોગ થાય છે, અને પૃથ્વીની સાથે સાથે ફરતા હોવાના કારણે જો 3 ઉપગ્રહ 120 ખૂણે ગોઠવી કાઢવામાં આવે તો આખી પૃથ્વી ઉપર કોમ્યુનિકેશન કરી શકીએ, જેમ કે અહીંથી કોઈ માહિતી અહીંયા મોકલવી હોય તો અહીંથી અહીંયા, અને એ રીતે ટ્રાન્સફર કરીને એને એડજસ્ટ કરી શકીએ છીએ. બીજા આવશે ધ્રુવીય સેટેલાઇટ. તો ધ્રુવીય સેટેલાઇટ છે એનો આવર્તકાળ લગભગ હશે 100 મિનિટની આજુબાજુ એનો આવર્તકાળ જોવા મળે છે, જે પૃથ્વી ઉપર ઘણીવાર ધ્રુવીય સમતલમાં ફરતા હોય છે, ઘણીવાર એનું ફરતા જોઈ શકાય છે. એની ઊંચાઈ પણ ઓછી હોય છે, 800-900 કિલોમીટરની ઊંચાઈ હોય છે. તો આ ઉપગ્રહની સામાન્ય ડિટેલ્સ વિશે વાત કરી છે, ઉપગ્રહની ઉર્જા વિશે વાત કરી છે. તો એમાં કહ્યું છે કે એમદળનો પદાર્થ છે જે ઉપગ્રહ છે, જો કેન્દ્રથી આર અંતરે રહી અને ભ્રમણ કરે છે વર્તુળાકાર કક્ષામાં. હવે કોઈ પણ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતું હોય તો એના ઉપર આપણને ખ્યાલ છે કેન્દ્રગામી બળ લાગશે. તો હવે કેન્દ્રગામી બળ એફસી બરાબર એફજી જેટલું હશે. હવે કેન્દ્રગામી બળ આપણને અહીંયા મળશે તો એની કિંમત લખું છું એમ વીઓ સ્ક્વેર બાય આર ઇઝ ઇક્વલ ટુ એફજી જી એમ ઈ એમ બાય આર સ્ક્વેર. આ કેન્દ્રગામી બળ આ ગુરુત્વાકર્ષી બળની બેની કમ્પેરિઝન કરી છે, કારણ ગુરુત્વાકર્ષી બળ વડે કેન્દ્રગામી બળ પૂરું પડાય છે. એમાંથી વીઓ ફાઇન્ડ કરીએ રૂટ જી એમ ઈ ભાગ્યા આર હશે. હવે જે આ જે વેલોસિટી આવી છે ઓર્બિટલ વેલોસિટી, જે કક્ષીય વેગ જેને કહી શકીએ, ભ્રમણ માટે જરૂરી વેગ છે. હવે આને આપણે નિષ્ક્રમણ વેગ ના કહી શકીએ. એક વસ્તુ સમજજો, નિષ્ક્રમણ વેગનું ઇક્વેશન હતું રૂટ ટુ જી એમ ઈ ભાગ્યા આર હતું, એ સપાટી ઉપર પૂરતું હતું, પણ આને આપણે નિષ્ક્રમણ વેગ નાખી છે કે આ ઓર્બિટલ વેલોસિટી છે જે આના કરતા જ્યારે ઉપગ્રહ માટે જ વપરાશે. કોઈ પદાર્થ સ્થિર પડે હોય ત્યારે એની પાસે ઓર્બિટલ વેલોસિટી નહીં હોય. હવે સેમ કન્ડિશન એની જો કુલ ઉર્જા બંધન ઉર્જા સમજવાનો ટ્રાય કરીએ તો પદાર્થ અહીંયા વી વેગથી ગતિ કરે છે તો એની ઉર્જા હશે હાફ એમ વીઓ સ્ક્વેર. હવે વીઓની કિંમત મૂકી દઈએ તો અહીંયા આપણને આ રિલેશન્સ અહીંયા મળી જશે. અને બીજી વસ્તુ, સાથે પદાર્થ આર અંતરે છે તો એની સ્થિતિ ઉર્જા હશે માઇનસ જી એમ ઈ એમ ભાગ્યા આર. તો ટોટલ ઉર્જા ફાઇન્ડ કરીએ કે પ્લસ યુ. હવે કે ની વેલ્યુ આ લખી દો અને યુ ની વેલ્યુ આ છે, ટોટલ આપણને આટલું રિલેશન મળશે. બીજું આને સમજવા મૂળ એક આપણને બતાવ્યું છે કુલ ઉર્જા આટલી મળશે. હવે કુલ ઉર્જા છે એ નેગેટિવમાં મળી છે, અને જો બંધન ઉર્જા લેવી હોય તો એટલી ને એટલી શું આવી જશે, પ્લસમાં કન્વર્ટ થશે. તો પ્લસમાં આપણને આટલી બંધન ઉર્જા આવશે. ઘણીવાર આને એમસીક્યુ શોર્ટ કરવા માટે એક સિમ્પલ મેથડ હોય છે કે જો ગતિ ઉર્જાને આપણે એક્સ ધારી લઈએ, ગતિ ઉર્જાને એક્સ ધારવામાં આવે તો સ્થિતિ ઉર્જા માઇનસમાં છે પહેલી તો, અને આના કરતાં ડબલ છે એટલે માઇનસ ટુ એક્સ ધારીએ કે આને, તો કુલ ઉર્જા હશે તો ગતિ ઉર્જાના જેટલી જ છે પણ આગળ દિશાની માઇનસ છે એટલે એને માઇનસ એક્સ થઈ જાય. અને બંધન ઉર્જા છે એ આટલી ને આટલી જ પણ કેવી આવશે, પ્લસ જોવા મળશે. તો આ એક રિલેશન્સ પણ ઘણીવાર યુઝ થતું હોય, જે ગતિ ઉર્જાને પ્લસ લઈએ સ્થિતિ ઉર્જા માઇનસ ટુ એક્સ આવશે, બંધન ઉર્જા છે એ આપણા માટે પ્લસ થશે અને કુલ ઉર્જા માઇનસ એક્સ થઈ જાય. યાદ રાખવા જેવી ફોર્મ્યુલા છે. હવે આના આધારે આપણે વેગ ફાઇન્ડ કરીએ, સમજો નિષ્ક્રમણ વેગ પદાર્થને કેટલા વેગથી ફેંકવો હોય તો બંધન ઉર્જા બરાબર હાફ એમ વી સ્ક્વેર કરી નાખીએ તો એમાં તમને 2 કેન્સલ થઈ જશે અને વી બરાબર આપણને વીઓ જેટલી જ વેલ્યુ મળશે. આપણે થોડી સમજવા જેવું ટોપિક છે એટલા માટે મેં તમને બતાવ્યું છે. હવે આવર્તકાળની વાત કરીએ તો વીઓનું સૂત્ર કયું છે, રૂટ જી એમ ઈ ભાગ્યા આર છે. બરાબર આપણે 2πr/t કરી નાખીએ અને પછી આને સ્ક્વેર કરી નાખીશું તો અહીંયા થશે 4πr²/t² તો અહીંયા ટી સ્ક્વેર સામે લઈ જઈએ, અહીંયા આર ક્યુબ આવશે તો ટી સ્ક્વેર ચાલે છે આર ક્યુબ, જે અગત્યની ફોર્મ્યુલા છે જેને કેપ્લરનો થર્ડ લો કહેવામાં આવે છે, જેના આધારે થોડાક એમસીક્યુ સોલ્વ કરવામાં આવશે. કોઈ વાર જો ધારો કે આવર્તકાળનું ટોટલ ઇક્વેશન પૂછાય તો પણ આપણે આ વીઓના સૂત્ર ઉપરથી સાબિત કરી શકીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે
કેપ્લરના નિયમ વિશે વાત કરીએ છીએ. હવે અહીંયા જે કેપ્લરના ત્રણ લો છે જે સમજવા જેવા અગત્યના નિયમો ગણવામાં આવે છે. હવે એનો પહેલો નિયમ છે એ ભ્રમણ માટે દર્શાવ્યો છે. એમાં કહ્યું છે કે મોટાભાગે અત્યાર સુધી આપણે વર્તુળાકાર કક્ષાની વાત કરતા હતા, પણ કે આમાં જે કોઈ ગ્રહનું ભ્રમણ થતું હોય, જેમ કે પૃથ્વીની વાત કરી, પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરતી હોય તો એમાં ઉપવલય કક્ષામાં ભ્રમણ કરતી હોય છે. તો એક કેન્દ્ર, આ બે કેન્દ્ર હોય છે, એક કેન્દ્રમાં સૂર્ય સ્થિર હોય છે અને બાકી આ રીતે પૃથ્વી ભ્રમણ કરતી હોય. તો આ ભ્રમણની અમુક થોડી ખાસિયત છે. અને જ્યારે ગણતરીમાં જ્યારે એની ત્રિજ્યા લેવામાં આવશે, જ્યારે કેન્દ્રગામી બળ ફાઇન્ડ કરવા માટે, તો આર બરાબર થશે આર વન પ્લસ આર ટુ ડિવાઇડેડ બાય ટુ આવશે. આર નહીં પણ અહીંયા ટુ જોવા મળશે, આર વન પ્લસ આર ટુ ડિવાઇડેડ બાય ટુ. ઓકે, બીજી એક વસ્તુ સમજવાનો ટ્રાય કરીએ કે આમાં જે ગુરુત્વાકર્ષી બળ લાગશે એની કાર્યરેખા તો કેન્દ્રમથી પસાર થાય છે, અને કેન્દ્રમથી પસાર થતી હોય તો એના કારણે ટોર્ક ઝીરો મળી જશે, કારણ કે કોઈ ડિસ્ટન્સ એનું એ રીતનું હશે નહીં. કારણ કે અહીંયા જો પદાર્થ હોય તો એની કાર્યરેખા કેન્દ્રમથી અહીંયા હશે, તો પણ એ કેન્દ્રમથી પસાર થાય એટલે ટોર્ક મળશે નહીં. ટોર્ક ના હોય તો એનો મતલબ કોણીય વેગમાન કોન્સ્ટન્ટ હોય. કોણીય વેગમાન કોન્સ્ટન્ટ હોય તો એલ વન બરાબર એલ ટુ લખીએ તો એમ વન વી વન આર વન બરાબર એમ ટુ વી ટુ આર ટુ. તો એમ વન એમ ટુ તો બંનેનો દળ તો આ જગ્યાએ આ જગ્યાએ સમાન રહેવાનું, તો એના પરથી આ એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા બનશે, વી વન આર વન બરાબર વી ટુ આર ટુ. એનો સીધો અર્થ એટલો થાય છે કે જો પદાર્થ અહીંયા હોય ત્યારે એનો વેગ v1 હશે, તો અહીંયા હશે તો વેગ v2 છે. હવે આ સમજો કે જ્યારે ત્રિજ્યા વધશે તો વેગ ઘટી જશે, ત્રિજ્યા વધશે તો વેગ ઘટશે, અને ત્રિજ્યા ઘટશે તો વેગ વધશે. તો એનો મતલબ થયો કે જ્યારે પદાર્થ દૂર જાય છે તો એ દરમિયાન એનો વેગ ઓછો હશે, જ્યારે પદાર્થ નજીકમાં હોય ત્યારે વેગ કેવો હશે, વધારે હશે. એના ઉપરથી સેકન્ડ લો આપણે કેપ્લરનો તૈયાર કર્યો છે. સેકન્ડ લોમાં શું કહ્યું છે એ થોડું સમજવાનો ટ્રાય કરજો કે એમાં કહ્યું છે ક્ષેત્રીય વેગ અચળ હશે, તો એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ અચળ જોવા મળશે. તો એનો મતલબ કે સમજો કે ટી વન થી ટી ટુ સમયમાં પદાર્થ અહીંથી અહીંયા આવી ગયો, તો આ દરમિયાન જેટલું કેન્દ્ર સાથે બનેલું ક્ષેત્રફળ હશે, તો એ દરમિયાન ટી વન થી ટી ટુમાં જો અહીંયા જાય તો આ ક્ષેત્રફળ ને આ ક્ષેત્રફળ સમાન હશે. એનો મતલબ કે ક્ષેત્રીય વેગ કેવો જોવા મળશે, અચળ હશે. અને એના પરથી આપણે બુકની અંદર સાબિત કરેલું એક ઇક્વેશન છે જે મેં ડાયરેક્ટ લખ્યું છે અહીંયા, ડીએ અપોન ડીટી બરાબર એલ અપોન ટુ એમ. એલ કોણીય વેગમાન છે, એમ હશે એ દળ, અને એને અચળ ધારી લીધું છે. અને થર્ડ લો છે જે આપણે આગળ આપણે ચેક કરી ચૂક્યા છીએ કે આવર્તકાળનો નિયમ છે કે ટી સ્ક્વેર ચાલે છે આર ક્યુબ, જે મોટાભાગે ત્રિજ્યા માટે એનો યુઝ થતો હોય છે. આ એક્ઝામ્પલની થોડી ચર્ચા કરી લઈએ. જો ઉપગ્રહના એક્ઝામ્પલમાં સમજીએ તો એક પૃથ્વી દળ એમી છે, ત્રિજ્યા આરી હશે, અને અહીંયા કોઈ ગ્રહ ભ્રમણ કરે છે. હવે એ ભ્રમણ કરતા જે ગ્રહ છે એનો જે ઓર્બિટલ ઝડપ છે એ નિષ્ક્રમણ ઝડપ કરતાં લગભગ ત્રીજા ભાગની ધારી લઈએ. તો ત્રીજા ભાગની હોય તો જે એ સપાટીથી કેટલી ઊંચાઈ ઉપર હશે એ આપણે ફાઇન્ડ કરવું છે. તો અહીંયા આપણે એક કામ કરીએ, આના માટે જે ઇક્વેશન્સ બનશે એ બંને લખતા જઈએ. તો વીઓનું સૂત્ર કયું હશે ઓર્બિટલ વેલોસિટી માટે? રૂટ જી એમઈ અપોન સ્મોલ આર હશે. સ્મોલ આર એટલે આર ઈ પ્લસ એચ કહી શકીએ. હવે વી બાય થ્રી છે તો વન બાય થ્રી સાઈડમાં રાખું, વીની કિંમત લખી દઉં. વી થશે જી ટુ જી એમઈ અપોન આર ઈ થશે. હવે આમાંથી આપણને રૂટ કેન્સલ કરી નાખીએ તો બંને બાજુ સ્ક્વેર કરી નાખીએ, સ્ક્વેર કરી જી એમ ઈ કેન્સલ કરી દઈશું, તો આમાં રહેશે વન અપોન આર ઈ પ્લસ એચ બરાબર વન અપોન નાઇન રહેશે, અહીંયા ટુ અપોન આર ઈ રહેશે. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખીએ આપણે અહીંયા બંનેનું, તો અહીંયા આવશે નાઇન આર ઈ ઇઝ ઇક્વલ ટુ ટુ આર ઈ પ્લસ ટુ એચ. આટલું સ્ટેપ આપણને અહીંયા જોવા મળશે. આમાંથી બાદ કરી નાખીએ તો ટુ એચ ઇઝ ઇક્વલ ટુ સેવન આર ઈ, તો એચ ઇઝ ઇક્વલ ટુ થ્રી પોઈન્ટ ફાઈવ આર ઈ. તો આટલી ઊંચાઈ ઉપર હોય છે. કેપ્લર લો છે એના થોડાક એક્ઝામ્પલ અહીંયા સમજીએ. તો એમાં એક એક્ઝામ્પલ લખીએ છીએ કે ગુરુત્વાકર્ષી જો બળ છે કોઈ સ્ટાર માટે તો એ આર રેસ ટુ એનના સમપ્રમાણમાં હોય, તો એ વખતે આવર્તકાળ ત્રિજ્યાના કઈ રીતના રિલેશનમાં હશે? તો આવા દાખલાઓ ઘણી વખત પૂછાતા હોય છે. તો આપણે કોઈ કોન્સ્ટન્ટ લઈ લઈએ, એફ ઇઝ ઇક્વલ ટુ કે ઇન ટુ ડિવાઇડેડ બાય વન અપોન આર સ્ક્વેર. હવે આ જ્યારે વર્તુળાકાર ભ્રમણ કરશે તો એ જ ગતિ આપણને કેન્દ્રગામી બળ પૂરું પાડશે. તો એફ બરાબર આપણે એમ વી સ્ક્વેર અપોન આર લખીએ છીએ, એના બદલે હું લખી દઉં છું કે અપોન આર રેસ ટુ એન. હવે વીના બદલે ટુ પાઈ આર બાય ટી લખીએ, તો અહીંયા એમ વીના બદલે ટુ પાઈ આર બાય ટી, અહીંયા આપણે વી એટલે ટુ પાઈ આર બાય ટી એનો સ્ક્વેર કરી નાખ્યો છે, એમ અપોન આર રાખ્યું છે ઇઝ ઇક્વલ ટુ કે અપોન આર રેઝ ટુ એન.
હવામાંથી એક આર કેન્સલ થઈ જશે, જે આપણે ઓલરેડી કેન્સલ કરી નાખીએ, ટી સ્ક્વેર સામે લઈ જઈએ છીએ. તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રહેશે એમ બાય કે, એમ અપોન કે, ફોર પાઈ સ્ક્વેર આર ઇન્ટુ આર રેઝ ટુ એન. દેટ મીન્સ અહીંયા આપણને મળી જશે ટી સ્ક્વેર પ્રપોઝનલ ટુ આર રેઝ ટુ એન પ્લસ વન થશે. આ બેનું રિલેશન ઉપરથી તો ટી સ્ક્વેર, અથવા સમજી લો ટી સ્ક્વેર ચાલે છે આર રેઝ ટુ એન પ્લસ વન, ચોઈસ સીધું એક રિલેશન આપણને અહીંયા મળી જશે. આના ઉપરથી ઘણા બધા એક્ઝામ્પલ એનની ઘાત બદલીને આપણને પૂછી શકે છે. હવે એવું ને એવું જ એક બીજું પૂછાય કે સમજો કે પૃથ્વીની ત્રિજ્યા છે એ હાલ કરતાં ચોથા ભાગની થઈ જાય તો દિવસ કેટલો થશે? તો એના ઉપર પણ ટી સ્ક્વેર ચાલે છે, અથવા જે કોણીય વેગમાન સંરક્ષણનો યુઝ કરીને આપણે કરી શકીએ છીએ એમાં ઓમેગા સરખાઈ. પણ ધારો કે ગ્રહની વાત આવે, ગ્રહની જે ત્રિજ્યા છે, સમજો કે સ્મોલ આર વન બરાબર પહેલાં આર હતા અને પછી આર ટુ બરાબર ટુ આર થઈ જાય, તો પહેલાં આવર્તકાળ ટી વન બરાબર ટી છે, પછી ટી ટુ બરાબર કેટલા થશે? તો આ રિલેશન પૂછાય તો આમાં પણ આપણે કયું ઇક્વેશન યુઝ કરી શકીએ છીએ? ટી સ્ક્વેર ચાલે છે આર ક્યુબ, અને એના ઉપરથી ટી ટુ ટી વન ફાઇન્ડ કરીએ. કે પણ જ્યારે પૃથ્વીની વાત આવશે તો પૃથ્વી જ્યારે પોતાના દિવસ રાતની વાત જ્યારે પણ આવશે તો એમાં ધરીના આધારે વાત આવે ત્યારે અલગ હશે, અને સૂર્યની આસપાસના પ્રમાણના આધારે ત્યારે એની વાત થોડીક ડિફરન્ટ હશે.